નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 2 કલોલ. કલોલ એટલે ગુજરાતી અને પર્યાવરણ. ગુજરાતી અને પર્યાવરણ આપણે કલોલમાં ગુજરાતી અને પર્યાવરણ બંને ભણવાનું આવશે, બરોબર ને? તો આપણે આજે શરૂઆત કરીએ પાઠ 1. સુખેથી બેસી ના શકતા હતા,
સુખેથી ઊંઘી શકતા ન હતા, સુખેથી ચાલી પણ ન શકતા હતા અને સુખેથી ફરી પણ શકતા ન હતા. આમ જાઓ ત્યાં ચુ ચુ ચુ, જ્યાં જુઓ ત્યાં ઉંદરોનો અવાજ ચુ ચુ ચુ. ઉંદર કેવું બોલે? ચુ ચુ ચુ. તેમ જાઓ તો ચુ ચુ ચુ, જ્યાં જાઓ ત્યાં ચુ ચુ નો અવાજ આવે. જ્યાં જાઓ ત્યાં ચુ ચુ, તમે જ્યાં જુઓ ત્યાં ચુ ચુ નો અવાજ આવતો હતો. હવે શું કરવું? લોકો કહે હવે શું કરવું, હવે ક્યાં જવું? લોકો બધા કંટાળ્યા, લોકો બધા કંટાળી ગયા. ઉંદરો જ્યાં જુઓ ત્યાં બધે ઉંદરો હતા એટલે લોકો કંટાળી ગયા. એક દિવસ એક વાસરી વાળો આવ્યો. એક દિવસ કોણ આવ્યું? વાસરી વાળો. જરા જેટલી દાઢી વાળો, લાંબા લાંબા વાળ વાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. તો વાસરી વાળો એક દિવસ ગામમાં આવ્યો. એને કેવી દાઢી હતી? જરા નાની દાઢી હતી અને લાંબા લાંબા વાળ વાળો હતો. એને કેવા કપડાં પહેર્યા હતા? તો તેને લાલ ટોપી પહેરી હતી અને પીળો ડગલો પહેર્યો હતો. તમને ચિત્રમાં બતાવ્યું છે કે લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. તો એના વાળ લાંબા છે અને દાઢી ટૂંકી છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષામાં કે વાસરીવાળા કેવો હતો અને વાસરીવાળાએ શું પહેર્યું હતું, તો તમે કહી શકો છો કે વાસરીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. વાસરીવાળાએ કેવા કપડાં પહેર્યા હતા? તો આવું કહી શકો, જવાબમાં લખવાનું લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. લોક કહે ભાઈ અમે તો કંટાળ્યા, લોકો કહે ભાઈ અમે કંટાળી ગયા, આ ઉંદરથી હારી ગયા. લોકો ઉંદરથી કંટાળીને હારી ગયા. સગડા ઉંદર કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. લોકો વાસરીવાળાને કહેવા લાગ્યા કે આ સગડા બધા ઉંદરો, સગડા એટલે બધા ઉંદરોને તમે અહીંથી કાઢો અને તમને 1000 રૂપિયા અમે આપીશું. વાસરીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો, વાસરીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાસરી વગાડવા લાગ્યો. વાસરીવાળો રસ્તામાં ઊભો રહ્યો અને વાસરી વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ નહીં, પૂછવું શું? પછી તો પૂછવું શું? દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. દોડતા દોડતા વાસરી વાગી એટલે ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ખસતા આવ્યા. વાસરીવાળાએ વાસરી વગાડી એટલે ઉંદરો નાચવા નાચતા આવવા લાગ્યા, કૂદતા કૂદતા આવવા લાગ્યા, દોડતા દોડતા આવવાના અને ખસતા ખસતા આવવા લાગ્યા. ચારે કોર ઉંદર ઉંદર, ચારે બાજુ ઉંદર ઉંદર દેખાય. ચારે કોર ચૂચુ, ચારે બાજુ ઉંદરો દેખાય અને ચૂચુ અવાજ આયા કરે. વાસરીવાળો આગળ ચાલે, વાસરીવાળો આગળ ચાલે અને બધા ઉંદર પાછા દોડે. વાસરીવાળાએ વાસરી વગાડી એટલે વાસરીવાળો આગળ ચાલતો જાય અને પાછળ ઉંદરો દોડવા લાગ્યા એની પાછળ. એટલામાં નદી આવી, એટલામાં શું આવ્યું? નદી. વાસરીવાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો. વાસરીવાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાસરીવાળો નદીમાં ઉતર્યો એટલે આગળ ચાલ્યો તો વાસરીવાળો અને નદીમાં ઉતર્યો તો એની પાછળ ઉંદરો પણ નદીમાં ઉતર્યા. વાસરીવાળો નદી ઓરંગી ગયો, વાસરીવાળો નદી ઓરંગી ગયો, પાર કરી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. વાસરીવાળાએ તો નદી પાર કરી દીધી પણ ઉંદરો બધા પાણીમાં ડૂબી ગયા. લોકો બધા રાગી થયા, લોકો બધા રાગી થયા. વાસરીવાળો ગામમાં પાછો
પાસરી વાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે રૂપિયા કેવા ને વાત કેવી. લોકોએ શું કહ્યું? રૂપિયા કેવા અને વાત કેવી. વાસરી વાળાને કીધું હતું કે તમે ઉંદરો બધા કાઢી આપો તો હું તમને 1000 રૂપિયા આપીશ. વાસરી વાળા ઉંદરને કાઢ્યા, નદીમાં મૂક્યા. એટલે વાસરી વાળાએ ગામ લોકો પાસે 1000 રૂપિયા માગ્યા. તો ગામ લોકો બોલ્યા કે રૂપિયા કેવા અને વાત કેવી. તો આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે વાસરી વાળાને ગામ લોકોએ શું કહ્યું પૈસા માગ્યા એટલે, તો આવો ગામ લોકોએ કહ્યું રૂપિયા કેવા અને વાત કેવી. જા સાનો મનો ચાલો જા, જાય સાનો મનો ચાલો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય, ગામ લોકો શું કહેવા લાગ્યા કે ઉંદર મારવાના 1000 રૂપિયા હોતા હશે. વાસરી વાળો કાઈ બોલ્યો નહીં. વાસરી વાળો કઈ બોલ્યો નહીં. વાસરી લઈ તેને વગાડવા માંડી. વાસરી લઈને તેને વગાડવા માંડ્યો. વાસરી વાગી પછી પૂછવું શું. વાસરી વાગી એટલે પૂછવું શું. એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવ્યા. વાસરી વાળો વાસરી વગાડી એટલે એક છોકરું બહાર આવ્યું, પછી બીજું આવ્યું, ત્રીજું આવ્યું અને ચોથું આવ્યું. બધા છોકરાઓ બહાર આવી ગયા. વાસરીનો અવાજ સાંભળીને ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા. તો ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતરા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. તો છોકરાઓ કેવા કેવા આવ્યા? નાના, મોટા, જાડા, પાતરા, કાળા અને ગોરા. ગોરા એટલે ધોળા. આમ જુઓ તો છોકરા જ્યાં જુઓ ત્યાં છોકરાઓ છોકરાઓ જોવા લાગ્યા મળ્યા. તેમ જુઓ તો છોકરા જે બાજુ જુઓ ત્યાં છોકરાઓ દેખાયા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ખસતું આવ્યું. ચારે કોર છોકરા છોકરા, ચારે કોર હો હો હો. ચારે બાજુ છોકરાઓ જોવા લાગ્યા. કોઈ નાચતું નાચતું આવ્યું, કોઈ કૂદતું કૂદતું આવ્યું, કોઈ દોડતું દોડતું આવ્યું, કોઈ કસિસ્તું કસતું કસતું આવ્યું. ચારે કોર છોકરાઓ જોવા મળ્યા. અરે ઊભા રહો ઊભા રહો, પણ છોકરા સાના ઊભા રહે. લોકો કહેવા લાગ્યા ગામના મા બાપો એમના છોકરાઓના મા બાપ કહેવા લાગ્યા, અરે ઊભા રહો ઊભા રહો, પણ છોકરા સાના ઊભા રહે. એ તો ચાલ્યા નદી તરફ, એ તો નદી તરફ ચાલ્યા. લોક બધા ગભરાયા. રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય. લોકો બધા ગભરાઈ ગયા કે છોકરાઓ પાણીમાં ડૂબી જશે. દોડીને તે નદીએ આવ્યા. છોકરાઓની પાછળ પાછળ ગામના લોકો પણ દોડીને નદીએ આવ્યા. લે ભાઈ વાસરી વાળા, તે તારા 1000 રૂપિયા ને જા આવે. લે ભાઈ વાસરી વાળાને ગામ લોકોએ કહ્યું, લે ભાઈ વાસરી વાળા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. વાસરી વાળાને 1000 રૂપિયા આપ્યા અને કહ્યું કે હવે તું બીજા ગામ જતો રહે. વાસરી વાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. વાસરી વાળો 1000 રૂપિયા લઈને ચાલી ગયો. તો વાસરી વાળાને 1000 રૂપિયા ના આપ્યા. તો વાસરી વાળાએ શું કર્યું? ગામ લોકોએ 1000 રૂપિયા ના આપ્યા તો તેને વાસરી વગાડી અને તે છોકરાઓને નદીએ લઈ ગયો. એટલે ગામના લોકો 1000 રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા. વાસરી વાળાને 1000 રૂપિયા આપ્યા અને એને કહ્યું કે તું બીજા ગામ ચાલ્યો જા. કેમ કે કોઈને કહ્યું હોય આ પાઠ ઉપરથી આપણને શું વાર્તા ઉપરથી શું જાણવા મળે છે, બોધ આપે છે આપણને આ વાર્તા, કે જેને આપણે કહ્યું હોય કે આ વસ્તુ કરી આપ તો હું તને આટલા પૈસા આપીશ,
તો એને આપણે એને પૈસા આપી દેવા જોઈએ બરોબર ને એ શીખ મળે છે કે આપણે બોલ્યું હોય તે બદલી ના જવાય બોલેલું આપણે પાડવું જોઈએ વચન પાડવું જોઈએ કે વાસરીવાળાને 1000 રૂપિયા આપણે ના આપીએ એ તો ના સારું કહેવાય ને તો ગામ લોકોએ વાસરીવાળાને 1000 રૂપિયા તો આપવા જ જોઈએ બોલ્યું બદલાય નહીં વાતચીત આ વાર્તામાંથી સૌથી વધારે મજા ક્યારે આવી તો આ વાર્તામાં તમને સૌથી વધારે મજા ક્યાં આવી બોલો તો આ વાર્તામાં આપણને ઉંદરો કૂદતા કૂદતા દોડતા દોડતા જાય નદીમાં લઈ જાય એ સૌથી વધારે મજા આવી આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે તમને આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે વાસરીવાળો ઉંદરો કૂદતા નાચતા દોડતા વગેરે પછી નદી વગેરે શબ્દો તમને યાદ હશે પાઠ સાંભળ્યો હશે વાર્તા તમે સાંભળી હશે તો તમને શબ્દો યાદ રહ્યા હશે તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સાચું કે ખોટું સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ફળ બોલો એક નંબર ઉંદરો કોઈને ઊંઘવા ન દેતા તો ઉંદરો કોઈને ઊંઘવા ન દેતા પાઠમાં તમે જોયું તો ઉંદરો આપણને આવ્યું કે ઊંઘવા ન દેતા તો ફળ બોલવાનું સાચું હોય તો તાળી પાડવાની તો તાળી પાડવાની તમારે અહીંયા બે નંબર વાસરીવાળાને લાંબી દાઢી હતી તો વાસરીવાળાને લાંબી દાઢી હતી કેવી હતી વાસરીવાળાને દાઢી તો વાસરીવાળાની દાઢી ટૂંકી હતી એટલે ફળ બોલવાનું ત્રણ નંબર બધા જ ઉંદરો સરખા રંગના હતા તો ઉંદરો બધા સરખા ના હતા કાળા અને ધોળા પણ હતા એટલે ફળ બોલવાનું ખોટું વાક્ય છે ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા તો સાચી વાત ગામમાં જ્યાં જુઓ ત્યાં બધાએ ઉંદરો દેખાતા હતા એટલે સાચું વાક્ય છે એટલે તાળી પાડવાની કબાટમાંથી ઉંદર નીકળતા હતા તો કબાટમાં ઉંદરો નીકળતા હતા તો સાચું વાક્ય વાસરીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો વાસરીવાળાએ વાસરી વગાડી એટલે ઉંદરો તેની પાછળ દોડવા લાગ્યા એટલે ઉંદરોને વાસરીનો અવાજ ખૂબ જ ગમતો એટલે ખરું વાક્ય બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા તો સાચું વાક્ય વાસરીવાળો નદીમાં ડૂબ્યો એટલે એની પાછળ ઉંદરો પણ બધા ડૂબી ગયા હતા એટલે સાચું ગામ લોકો ઉંદરોથી દુઃખી હતા ગામ લોકો ઉંદરોથી મુશ્કેલીમાં ઘણાય ઊંઘવા ના દે સુખેથી બેસવા ના દે ફરવા ના દે ચાલવા ના દે એટલે ગામ લોકો ઉંદરોથી દુઃખી હતા એટલે સાચું વાક્ય વાસરીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો વાસરીવાળો એ ગામમાં નહીં બીજે ગામ જવાનું કીધું હતું ગામ લોકો એટલે વાસરીવાળો 1000 રૂપિયા લઈને બીજા ગામ જતો રહ્યો હતો વાસરીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો ખોટું વાક્ય વાસરીનો અવાજ બાળકોને ગમતો હતો એટલે વાસરીવાળા પાછળ તે દોડવા લાગ્યા અને કૂદતા કૂદતા નાચતા નાચતા તેની પાછળ જવા લાગ્યા વાસરીનો અવાજ સાંભળીને એટલે આ વાક્ય ખોટું કેમ વાસરીવાળાનો અવાજ બાળકોને વાસરીનો અવાજ બાળકોને ખૂબ જ ગમતો હતો ચાલો ગાઈએ ગીતડું આપણે પહેલાં ગીત ગાયા ખરો ખરો ને છોકરા ફૂટરડી એટલે આપણે ફરીથી એ ગીત ગાવાની જરૂર નથી પાંચ નંબર વાર્તાના ચિત્રો જુઓ અને કહો વાર્તામાં જે ચિત્રો આપ્યા છે એ જોઈને તમે કહો એક નંબર ચિત્રમાં શું શું દેખાય છે તો ચિત્રમાં તમને શું શું દેખાયું તો ચિત્રમાં ગામના લોકો પછી બાળકો વાસરીવાળો અને ઉંદરો દેખાયા શું દેખાયું ચિત્રમાં ઉંદરો વાસરીવાળાઓ ગામના લોકો પછી તેમાં ઘર બાગ પછી ઝાડ વગેરે વસ્તુઓ આપણે દેખાય ચિત્રમાં ઉંદર કેવા કેવા હતા
ઉંદર કેવા કેવા હતા? તો ઉંદર નાના, મોટા, કાળા, ધોળા વગેરે રંગના હતા. કેવા કેવા હતા? નાના, મોટા, કાળા અને ધોળા હતા. ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? તો ચિત્રમાં કેટલા માણસો દેખાય છે તમને? આપણે ચિત્રમાં જોઈએ તો કેટલા બાળકો દેખાય છે? તમે ચોપડીમાં જોજો કે ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે. હું તમને બતાવું કે કેટલા બાળકો છે. તો ચિત્રમાં 1, 2, 3, 4, 5 પાંચ માણસો દેખાય છે. આપણે માણસો કીધા છે એટલે ચિત્રમાં 5 માણસો દેખાય છે. વાસરી વાળાએ શું પહેર્યું છે? તો વાસરી વાળાએ શું પહેરેલું છે? તો વાસરી વાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. વાસરી વાળાએ શું પહેર્યું છે? લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. આપણે પાવાર્તામાં સાંભળ્યું, જોઈને કે વાસરી વાળાએ શું પહેર્યું. પ્રશ્ન 5, વાસરી વાળો બાળકોને લઈને ક્યાં જાય છે? તો વાસરી વાળો બાળકોને લઈને ક્યાં જાય છે? તો વાસરી વાળો બાળકોને લઈને નદી તરફ જાય છે. આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો તમે શું કરો? આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો તમે તો બેન્ચીસ ઉપર કૂદકાર મારવા લાગો અને તમે શાળાએ જ ના આવો. પહેલાં તો ઉંદરોને જોઈને તમને આટલા ઉંદરો જોવો એટલે તમે તો ડરી જાઓ. એટલે આટલા શાળામાં ઉંદર હોય તો તમે શું કરો કે કૂદકા મારવા લાગો અને પી જાઓ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. છ નંબર, એટલે શું ખરું કરો? એક નંબર, અમે આ ઉંદરોથી હારી ગયા. અહીંયા સાચું વાક્ય એમાં ખરું કરવાનું છે. અમે આ ઉંદરોથી હારી ગયા એ શબ્દ વાક્ય શું કહેવા લાવવા માંગે છે? એને મળતું વાક્ય હોય એમાં ખરું કરવાનું છે. તો અમે આ ઉંદરોથી હારી ગયા તો બે વાક્ય આપણને નીચે આપ્યા છે. ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. ઉંદરો ખૂબ વધારે હતા. તો આમાં પહેલું વાક્યમાં આપણે ખરું કરીશું, ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. બે નંબર, વાસરી વાળો નદી ઓરંગી ગયો. તો વાસરી વાળો નદી ઓરંગી ગયો તો આપણને નીચે બે વાક્ય આપ્યા છે. વાસરી વાળો નદીમાં ડૂબી ગયો. નદી ઓરંગી ગયો હોય તો ડૂબી ક્યાંથી ગયો હોય? તો વાસરી વાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. ઓરંગી ગયો એટલે સામે કિનારે, સામે કાંઠે એટલે કિનારે પહોંચી ગયો. તો આ વાક્ય એને મળતું આવે એટલે આ વાક્યમાં આપણે એ ખરું કરીશું અને વાસરી વાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. 3 નંબર, ચારે કોર હો હો હો. આપણે પહેલું વાક્ય વાંચીએ, બધી બાજુ સૌ હસતા હતા. અને 2 નંબર, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. હો હો એટલે અવાજ આવતો હતો, હસતા તો ના હોય, અવાજ આવતો હતો. તો આ વાક્ય આવશે, ચારે કોર હો હો, તો આ વાક્ય સાચું છે. તો આમાં આપણે ખરું કરીશું અને લખીશું, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. 7 નંબર, ખુટ્ટુ લખો. જે ખુટ્ટો શબ્દ હોય એ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. તો 1 નંબર, વાસરી વાળાએ પહેલી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા. જ્યારે વાસરીવાળાએ પહેલી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેમની પાછળ ચાલ્યા. પહેલી વખત વાસરી વગાડી ત્યારે કોણ ચાલ્યું? વાસરીવાળાની પાછળ ઉંદરો. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું, ઉંદરો. 2 નંબર, વાસરીવાળાએ બીજી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા. વાસરીવાળાએ બીજી વખત વાસરી વગાડી તો તેમના પાછળ કોણ ચાલ્યું? છોકરાઓ અને તેમની પાછળ ચાલ્યા. એ ચાલ્યા આવશે, એ ખાલી જગ્યામાં શું આવશે? છોકરાઓ.
તમને બધા છોકરાઓ તેમની પાછળ ખાલી જગ્યામાં આવશે ચાલ્યા કઈ નંબર ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસરીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં ઉંદરોને વાસરીવાળો ક્યાં લઈ ગયો હતો નદીમાં તો એ ખાલી જગ્યામાં આવશે નદીમાં લઈ જનાર વાસરીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં કેટલા રૂપિયા ના આલ્યા 1000 રૂપિયા એક હજાર કયો તો 1000 રૂપિયા 1000 રૂપિયા આપ્યા નહીં આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે નંબર 8 ચિત્રોને ક્રમ આપો અને તેને આધારે વાર્તા કહો ચિત્રને ક્રમ આપતું જવાનું અને એના આધારે આપણે ક્રમ આપતો જવાનું હતું જવાનું છે અહીંયા પહેલું ચિત્ર આવશે ગામના લોકો એક ગામ હતું તેમાં ઘણા બધા ઉંદરો હતા તો અહીંયા એક નંબર આવશે પછી જ્યાં જુઓ એક ગામ હતું અને ત્યાં બધા ઉંદરો હતો આપણે પાઠમાં જોઈ ને વાર્તામાં તો બે નંબર આવશે જ્યાં જુઓ ત્યાં ઉંદરો ઉંદરો ક્યાં કબાટમાં બગીચામાં ત્યાં બધે ઉંદરો હતા તો આપણે કબાટમાં આવ્યું ને તો ગામમાં લોકો ઉંદરો હતા એ પછી કબાટમાં ઉંદરો હતા તો અહીંયા આવશે બે નંબર જ્યાં જુઓ ત્યાં ઉંદરો પછી ત્રણ નંબર શું આવશે ઉંદરોને કાઢવા માટે વાસરીવાળાને મળ્યા તો વાસરીવાળાને કહ્યું કે તું વાસરી વગાડ અને આ બધા ઉંદરો લઈ જાય તો વાસરીવાળાએ વાસરી વગાડી ત્રણ નંબરમાં આવશે વાસરીવાળાએ વાસરી વગાડી દેખાય છે ચિત્રમાં અને વાસરીવાળાએ વાસરી વગાડી અહીંયા ચાર નંબર આવશે વાસરીવાળાએ વાસરી વગાડી એટલે બધા ઉંદરો તેની પાછળ દોડવા લાગ્યા અને કૂદતા કૂદતા નાચતા નાચતા તેની પાછળ ઉંદરો આવવા લાગ્યા વાસરીનો અવાજ સાંભળીને પછી પાંચ નંબર ઉંદરોને નદીમાં મૂકી આવ્યો પછી તેને 1000 રૂપિયા ના આપ્યા એટલે વાસરીવાળાએ શું કર્યું તો વાસરીવાળાએ ફરીથી વાસરી વગાડી એટલે છોકરાઓ નાચતા નાચતા કૂદતા કૂદતા આવવા લાગ્યા એ પછી વાસરીવાળાની પાછળ છોકરાઓ નાચતા અહીંયા પાંચ નંબર આપવાનો અને અહીંયા 6 નંબર વાસરીવાળાની વાસરી સાંભળીને કૂદતા કૂદતા છોકરાઓ આવ્યા તો વાસરીવાળાની પાછળ આ છોકરાઓ તેની પાછળ નદી તરફ જવા લાગ્યા બરોબર ને તો એક નંબર અહીંયા બે નંબર અહીંયા ત્રણ નંબર અહીંયા ચાર નંબર અને પાંચ નંબર અને અહીંયા 6 નંબર છેલ્લે છોકરાઓને તે વાસરીવાળો નદી તરફ લઈ જાય છે ચાલો ગાઈએ ગીતાડું ફરો ફરો ને છોકરા પૂતળી જેમ ફરે ઉંદરડા ઉંદરડી અહીંયા એ કવિતા આપણે ગાવાની છે તમારે ઘરે બરોબર ને 9 નંબર કયું ગમે આમાંથી તમને કયું ગમે એ તમારે કરવાનું બરોબર ને આખું આ મરઘી અને આ એનું પીલું કૂકડો ને કૂકડાનું બચ્ચું આગળ જોઈએ આ ચિત્ર આપ્યા એમાં તમને કયું ગમે એ કીધું છે બરોબર ને રીંસના ભાલું આગળ જોઈએ વાતચીત શું છે વાતચીત ઉપરના ચિત્રો બતાવીને નીચે દર્શાવ્યા છે તેવા પ્રશ્નો પૂછો ઉપર આ ચિત્રો બતાવ્યા એ બતાવીને દર્શાવ્યા છે એના ઉપરથી તમને પ્રશ્નો પૂછવાના આ બે ચિત્રોમાં શું સરખું છે તમને ચિત્રો આપ્યા છે એમાંથી બે સરખું શું દેખાય છે આ કૂકડો અને મરઘી આ બંને સરખું દેખાય છે ને બે નંબર આ બે ચિત્રોમાં શું જુદું છે આ બે ચિત્રોમાં શું જુદું લાગે છે તમને બોલો આ બે ચિત્રોમાં શું જુદું લાગે છે તમને આ પ્રાણીઓ છે અને આ પક્ષી છે એ જુદું લાગે છે ને તમને કયું ચિત્ર વધુ ગમે તો અમને મરઘીનું ચિત્ર વધારે ગમે તમને જે ગમતું હોય બરોબર ને તમે ટીવી પર જોતા હો
เฮว่าการ์ตูนน้าน้ำแล้วคุณแต่ไม่ตีมาเยี่ยการ์ตูนยุต้าไว้เดี๋ยวน้าน้ำแล้วคุณน่าเสียตัวเยอะแต่ไม่รักที่สกสุสโตราบีมแต่ไม่เยี่ยการ์ตูนยุต้าไว้ฮันนี่มันนี่กับจูลมาลปาโปมิเตอร์เฮว่าก่อนไอ้แต่ไม่การ์ตูนยุต้าเสียวเดี๋ยวน้าเบียน้ำแล้วคุณน่าเสียตัวอักระจุยเย่ดัชนัมเบอร์તમને આવડે તે રીતે ચિત્ર નંબર 4 જેવું કાર્ટૂન દોરો તમને જેવું આવડે એવું ચિત્ર નંબર 4 આ 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર એમ 4 આપ્યા છે એમાંથી તમારે એ ચિત્ર દોરવાનું છે નંબર 4 વાળું આ 4 નંબર વાળું ચિત્ર એ તમને જેવું આવડે એવું ચિત્ર દોરવાનું છે મે દોર્યું છે જો પહેલા નંબરમાં આવી રીતે ચિત્ર દોરવાનું છે તો આ બીજા નંબરમાં એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર તો આ ચાર નંબરનું ચિત્ર અહીંયા દોરવાનું છે મેં જેમ ઉપર દોર્યું એવી રીતે તો આ ચાર નંબરનું ચિત્ર અહીં દોરવાનું છે પછી અહીંયા એક બે ત્રણ ચાર તો ચાર નંબરનું ચિત્ર આપણને દોરવા કીધું છે તો ચાર નંબરનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે જેવું આવડે એવું બરાબર ને અગિયાર નંબર વાર્તા બનાવો અને કહો વિદ્યાર્થીઓના પાંચ પાંચ જૂથમાં જૂથ બનાવો અને કિસકોલી ઉંદર રીંછ મરઘી અને છોકરો બધા મળી તો તેઓ શું કરે આવી વાર્તા કે ઘટના વિચારવા કહો તમારે આ વાર્તા વિચારવાની અને ઘટના વિચારવાની અને જૂથમાં બધાએ આ વાર્તાની ઘટનાની વાતચીત કરવાની તમે સ્કૂલમાં હોય તો હું તમને બતાવું બાર નંબર ગીત ગાઓ ઉ બીન વાગી ધમ 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 ઢોલક વાગી ઉ બીન વાગી અને ધમ ધમ ઢોલક વાગે છે ઢોલ વાગે છે આવ્યો મુસારો મદારી બજાવો બચ્ચો તાળી મુસવારો મદારી આવ્યો અને તાળી વગાડવાનું બજાવો એટલે વગાડવાનું છોકરાઓને કહે છે બીન વાગી ધમ ધમ ઢોલક વાગી બીન વાગી અને ધમ ધમ ઢોલ વાગે છે આટો મોટી રસ્સી છે એની ઉપર છોકરી છે આટો મોટી રસ્સી છે દોરી તેની ઉપર છોકરી છે ધીરે ધીરે ચાલે છે વાંદરો વાસરી વગાડે છે તે રસ્સી ઉપર છોકરી ચાલે છે અને ધીરે ધીરે વાંદરો વાસરી વગાડે છે ધીમે ધીમે ધીરે ધીરે એટલે ધીમે ધીમે પણ બજાવો બચ્ચો તાળી વગાડો છોકરાઓ તાળી ઉ બીન વાગી ઢમ 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 ઢોલક વાગી ઉ બીન વાગી અને ઢમ ઢમ ઢોલ વાગે છે આ તો મોટી પેટી છે એની અંદર ઠેલી છે આ મોટી પેટી છે એની અંદર ઠેલી છે એની અંદર સાપ છે જે ટોપી પેટી છે એની અંદર એક ઠેલી છે અને એની અંદર સાપ છે કાળો મોટો સાપ છે કાળો અને મોટો સાપ છે બજાવો બચ્ચો તાળી છોકરાઓને વગાડવાની તાળી વગાડવાનું કહે છે બજાવો એટલે વગાડવી જોર જોર છે તાળી જોર જોરથી તાળી વગાડો તે નંબર ક્યાં જોયું લખો ક્યાં જોયું કેવું હતું મેં જંગલમાં શિયાળ જોયું હતું તેની પાછળ તેની પૂંછડી જાડી હતી તમે જે આ વાક્ય બનાવવાનું છે પછી એ મોડ આપ્યું છે મેં બગીચામાં મોડ જોયો તેના પીસા લીલા છે ત્રણ નંબર મેં ઝાડ ઉપર ચકલી જોઈ હતી તેની ચાંચ નાની હતી તેની ચાંચ કેવી હતી નાની ચાર નંબર બે પાણીમાં બતક જોયું હતું તેની આંખ નાની છે પાણીમાં બતક જોઈ અને આંખ કેવી હતી નાની પાંચ નંબર બે ગામમાં કૂતરો જોયો તેની પૂંછડી પાતળી છે છ નંબર બે ઘરમાં બિલાડી જોઈ હતી તેને ચાર પગ હતા સાત નંબર મેં ખેતરમાં બકરી જોઈ તેના કાન લાંબા છે તો તમારે આ ચિત્ર ઉપરથી વાક્ય બનાવવાના છે મેં તબેલામાં બરડ જોયો હતો તેના શિંગડા અણીદાર હતા
નવ નંબર મે ચાર પર વાંદરો જોયો હતો તેનું મો કાઢું હતું. દસ નંબર મે આકાશમાં ગુવર જોઈ હતી તેની આંખો ચમકતી હતી. આવા વાક્યો તમારે બનાવવાના છે ચિત્રો જોઈને. ગાય પાણી કેવી રીતે પીવે એનો અભિનય કરવાનો, પોપટ જામફળ કેવી રીતે ખાય એ બધા તમારે ઘરે રહીને અભિનય કરવાનો છે. ચૌદ નંબર ધ્યાનથી જુઓ, ફુગ્ગા ફુગ્ગા હિચકો હિચકો આવી રીતે આપણે લખાણ અહીંયા લખવાનું છે. લાલ લીટીમાં એ લાલ લીટીમાં કેવી રીતે લખવું એ આપણે અહીંયા લખાણ બતાવ્યું છે. તો અહીં તૈન ફુગ્ગા છે તો અહીંયા લખવાનું પાઈથી જોઈને કે અહીંયા તૈન ફુગ્ગા. નિમેશ પાસે નવો મોબાઈલ છે તો અહીંયા લખવાનું નિમેશ પાસે નવો મોબાઈલ છે. હું વિજ્ઞાન વિષય ભણીશ, હું વિજ્ઞાન વિષય ભણીશ અહીંયા જે શબ્દ લખ્યા છે વાક્ય એ અહીંયા બાજુમાં તમારે લખવાના છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા તો ઋષિ મુનિ યજ્ઞ કરતા હતા. વાંચો, અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. અમે શાળામાંથી પ્રવાસ ગયા ત્યાં એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. આશ્રમમાં ઘણી બધી ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. કેટલાક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતા હતા. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અહીંયા મોબાઈલ વાપરવા માટે નિષેધ છે, વાપરી શકાય નહીં. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. અહીંયા ફકરામાં તમને સક ન અને સત્ય આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાનું કહો. આપણે આવી મેં લીટી કરી છે જે શબ્દ સ્વન અગ્ન અને આવતું હોય એ તમારે આવી રીતે લીટી કરવાની છે. અને શબ્દનું ત્રણ વખત જીલ વાંચન કરવું અને નીચેના કોઠામાં લખવું. અહીંયા તમારે અહીંયા વાક્ય લખવાના છે અને વાંચવાનું છે. આશ્રમની શિક્ષકની યજ્ઞની યજ્ઞશાળાની તો આશ્રમની આશ્રમની આશ્રમી તહેવાર લખવાનું છે તમારે. આ શબ્દ આવતો હોય એવું વાક્ય લખો. ઉંદર, નાનો ઉંદર મોટા બિલાડીને સાનો માનો જુએ છે. ગામ, ગામ શબ્દ આવતો હોય એવો શબ્દ બનાવવાના. ગામમાં ખૂબ ઉંદરો આવ્યા હતા. રસ્તો, શહેરના રસ્તાઓ પહોળા હોય છે. પૈસા, વાસરીવાળાને પૈસા આપ્યા નહીં. વાસરી, શ્રી કૃષ્ણ વાસરી વગાડે છે. રૂપિયા, 2000 રૂપિયાના પુસ્તકો લીધા. આગળ, મનોજ આગળ કૂતરો જાય છે. ટોપી, રોહને લાલ ટોપી પહેરી છે. નદી, નદીમાં પાણી ખૂબ જ હતું. સોળ નંબર, વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. બધા જ કંટાળ્યા. આપણને અહીંયા વાક્યો આપ્યા છે એ વાર્તાના આધારે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય આવશે, એક ગામ હતું. મેં નંબર આપ્યા છે એક ગામ હતું, પછી શું આવે? ગામમાં બધે જ ઉંદર. પછી ત્રણ નંબર, ગામમાં બધા ઉંદર હતા, ઉંદરોથી બધા જ કંટાળ્યા. ત્રણ નંબરમાં શું આવશે? બધા ઉંદરોથી કંટાળ્યા. પછી ચાર નંબર, વાસરીવાળો આવ્યો. ચાર નંબરમાં શું લખશું? વાસરીવાળો આવ્યો. પછી પાંચ નંબર, બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા. એ પાંચ નંબર કરીને આપણે લખશું કે બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા. સાત નંબર, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. બધા પાણીમાં ડૂબી ગયા ઉંદરો એટલે પછી ગામ લોકોએ વાસરીવાળાને પૈસા આપવાની ના પાડી. એ સો નંબર આવશે. પછી સાત નંબર, વાસરીવાળાએ ફરી વાસરી વગાડી. પૈસા ના આપે એટલે વાસરીવાળાએ ફરીથી વાસરી વગાડી એટલે સાત નંબર. આઠ નંબર, છોકરા એની પાછળ ચાલતા થયા. વાસરીવાળાએ ફરીથી વાસરી વગાડી એટલે આઠ નંબરમાં છોકરાઓ તેની પાછળ ચાલવા લાગ્યા. અને નવ નંબર, વાસરીવાળો પૈસા લઈ ચાલતો
થયો વાસરી વાળો પૈસા લઈને ચાલતો થયો અહીં 10 નો 9 નંબર આવશે બરોબર ને પછી 17 નંબર મજા મજા જતીન આ ઇનામ મને શાળામાંથી મળ્યું જય જતીન એમ કહ્યું મને આ ઇનામ શાળામાંથી મળ્યું જય એવું તો તે શું કર્યું જતીન મેં એક સરસ કારેલું દોર્યું હતું યજ્ઞેશ અને આ મોટું ઇનામ કોને આપ્યું જતીન એ તો મમ્મીએ આપ્યું જતીને સરસ કારેલું દોર્યું હતું એટલે એને ઇનામ શાળામાંથી મળ્યું અને મોટું ઇનામ એની મમ્મીએ આપ્યું જય શાના માટે જતીન કારેલાનું શાક ખાવા માટે કારેલાનું શાક ખાવા માટે મમ્મીએ તેને મોટું ઇનામ આપ્યું ચાલો રમીએ અહીંયા નંબર અંક આપ્યા છે અને અહીંયા શબ્દ આપ્યા છે એ પછી તમારે અહીંયા શબ્દ બનાવવાના છે ત્રણ નંબરમાં મ તો મ અને સ નંબરમાં શું છે ગ તો ગ અને હ સાત નંબરમાં શું છે ર તો મ ગ ર એવી રીતે તમારે અહીંયા શબ્દો બનાવવાના છે સ નંબર જોવાનો તો સ નંબરમાં શું છે તો ગ પછી સાત નંબરમાં શું છે ર અને ત્રણ નંબરમાં મ તો ગ ર મ એવી રીતે તમે શબ્દો અહીંયા બનાવવાના છે તો આગળ જોઈએ 19 નંબર રંગ પૂરો અહીંયા રંગ પૂરવાના છે આ ચિત્રમાં તમે રંગ પૂરશો હવે હું તમને સાધ્યપોથીમાં જે પ્રશ્નો પૂછાય એવા છે પરીક્ષામાં એ હું તમને બતાવું તમારે સાધ્યપોથી લાવવાની નથી પણ આ તમારે પરીક્ષામાં પૂછાય જેવું છે એટલે હું તમને આ પ્રશ્નોના જવાબ થોડા વાંચન કરાવી દઉં તો પ્રશ્ન એક ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા એ મેં તમને સમજાવી દીધું તો ગામમાં ઉંદરો ઘરમાં બાગમાં પેટીમાં કબાટમાં વગેરે જગ્યાએ જોવા મળતા હતા બે નંબર ઉંદરો કેવા કેવા હતા તો ઉંદરો મોટા નાના જાડા પાતળા કાળા ધોળા ઉંદરો હતા ત્રણ નંબર ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી તો ઉંદરોને લીધે લોકો સુખેથી બેસી ના શકે સુખેથી ઊંઘી ના શકે સુખેથી ચાલી ના શકે સુખેથી ફરી ના શકે ઘણી મુશ્કેલીઓ થતી હતી ચાર નંબર વાસરીવાળાએ શું પહેર્યું હતું તો વાસરીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો મેં તમને વાર્તા દરમિયાન સમજાવ્યું હતું પાંચ નંબર ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસરીવાળાને શું કહ્યું ઉંદરોને દૂર કરવા માટે ગામ લોકોએ વાસરીવાળાને કહ્યું કે તમે આ ઉંદરો કાઢી દો તો હું તમને 1000 રૂપિયા આપીશ છ નંબર વાસીનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા તો વાસીનો અવાજ સાંભળીને ઉંદરો દોડતા નાચતા કૂદતા અને ઘસતા આવ્યા આ તમારે આ એકથી તમારે લેસનમાં કલોલી નોટમાં પ્રશ્ન 1 થી તે પ્રશ્ન 8 સુધી કલોલી નોટમાં લખવાનું છે અને આ કવિતા તમારે મેં આ બતાવી એવી રીતે ખૂટા શબ્દો લખીને આ કવિતા પૂર્ણ કરવાની છે અને કલોલી નોટમાં લખવાની છે બરોબર ને ખબર પડશે ને કે આ કવિતા આવી રીતે ખૂટા અક્ષર મેં લખેલા છે એવી રીતે તમારે આ કવિતા પૂર્ણ કરવાની છે ફરો ફરો ને છોકરા ફૂદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી તેમ ફરો ને છોકરા ફૂદરડી ફરે ચાલો સૂરજ બે ઉંદરડા પેલી તારણીઓ સૌ ઉંદરડી ફરો ફરો ને છોકરા ફૂદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી બરોબર ને તો અહીંયા આપણો પાઠ એક પૂરો થાય છે અને આ લેસન તમારે કલોલી નોટમાં લખવાનું છે હવે મળીશું આગળના પીરિયડમાં આવજો વિદ્યાર્થી મિત્રો